એને ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કહ્યું મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે 3:30 વાગ્યાનો, મેસેજ આપો, હું આવી ગયો છું. બાપુ, અહીંની જ એક કથા, અને એ કથાને હું જ્યારે જાણું ત્યારે મને એમ થાય કે આ કથા બેઠી ગાંધીની કથા છે. એક વાઇઝ હોલી પર્સન અહીંયા ક્યોટોમાં રહે, અને હોલી પર્સનને જોવા માટે બધા લોકો વિઝિટર જાય. એમાં એક માણસને બહુ તકલીફ પડતી હતી, બહુ દુઃખી હતો, એટલે એને કોઈએ કહ્યું ઉપર એક હોલી પર્સન રહે છે, એ હોલી મેન ઇઝ દેર, ગો ધેર એન્ડ મીટ હિમ, હી વિલ સોલ્વ ઓલ પ્રોબ્લેમ્સ. એને કીધું બહુ ઊંચું છે તો ના, એટલી મહેનત કરવી પડશે, તમે જાઓ. અને એ ગયા એટલે એક માણસે એને સ્વાગત કર્યું. એને કહ્યું આઈ વુડ લાઈક ટુ મીટ ધેટ હોલી મેન, તો કે પ્લીઝ કમ ઓન. અને એને એક રૂમમાંથી પસાર કર્યા અને બીજા રૂમમાં એને લઈ ગયા. એને એમ થયું કે હમણાં અહીંયા મને બેસાડશે, બેસાડવાને બદલે એમ કીધું હેવ યુ સીન ઓલ ધીસ થિંગ્સ, તો કે યસ, લેટ અસ ગો હેડ. ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, પાંચમા રૂમમાં, પહેલે જ જેવી મોટી જગ્યા, બધું ખાલી ખાલી, કશું જ નહીં. અને છેવટે બહારનું બહારનું આવ્યું, બહારનું બહારનું આવ્યું, ત્યાં એક્ઝિટ હતી, એક્ઝિટમાંથી બંને બહાર નીકળી ગયા. બહાર નીકળીને ફરીને પાછા મૂળ જગ્યાએ આવ્યા અને પહેલાં હાથ જોડ્યા, થેન્ક યુ વેરી મચ ફોર વિઝિટિંગ ધ પ્લેસ. પહેલાં માણસે કીધું આઈ વુડ લાઈક ટુ મીટ દેટ હોલી પર્સન, હજી હું એને મળ્યો નથી, મારે તેને મળવું છે. બાપુ, એમણે જે જવાબ આપ્યો એ જવાબ હું શબ્દસમાં વાંચું. એવરી વન યુ મે મીટ ઇન લાઈફ, એવરી વન યુ મે મીટ ઇન લાઈફ, ઇવન ઇફ દે એપિયર પ્લેન એન્ડ ઇનસિગ્નિફિકન્ટ, see each of them as a wise holy man. If you do this, then whatever problem you brought here today will be solved. તમને જીવનમાં જે કોઈ મળે છે સાહેબ, ભલે ને તમને નકામા લાગે, સાર્થક ન હોય એવા લાગે, તમને એમ લાગે આની અંદર શું વાત કરવી, પણ એને જો તમે એક પવિત્ર માણસ તરીકે સ્વીકાર કરશો તો તમારા બધા જ પ્રશ્નો ત્યાં ને ત્યાં પૂરા થઈ જશે. મહાત્મા ગાંધી પોતાના આશ્રમની અંદર હતા અને કોઈએ જે સી કુમારપ્પા નામના આપણા એક બહુ મોટા વ્યક્તિ એનો સમય લઈને 3:30 વાગે એને મળવા આવ્યા, અને 3:15 વાગે એણે એન્ટ્રી મારી. એન્ટ્રી મારીને એને ત્યાં કોઈ ભાઈ મોઢે બાંધીને ફળિયું સાફ કરતા હતા, એને જઈને કહ્યું મને ગાંધીએ મુલાકાતનો સમય આપ્યો છે 3:30 વાગ્યાનો, મેસેજ આપો, હું આવી ગયો છું. એટલે પહેલાં એમ કહ્યું કે ગાંધીજીએ કહ્યું છે ને, તો હા, તો એ આવી જશે 3:30. અને એ પાછું વાળવા લાગ્યો. પહેલાંને થોડું એમ લાગ્યું કે ઇઝ નિગ્લેક્ટિંગ મી. એણે ફરી વાર ઉઠીને કહ્યું ગો એન્ડ ગીવ અ મેસેજ ટુ ગાંધી ધેટ આઈ એમ હિયર. એટલે એણે પાછું થોડી વાર પછી કહ્યું કે ડોન્ટ વરી, ગાંધી આવી જશે, હી સો પર્ટિક્યુલર, વિલ બી દેર. 3:30 થયા એટલે પછી એ જ માણસ પોતાનો સાવરણો મૂકી, મોઢા ઉપરનો રૂમાલ છોડી, અને પછી અંદર ગયો અને પહેલાં કહ્યું આવો આપણે અંદર બેસીએ. એટલે એમણે કહ્યું આઈ વુડ લાઈક ટુ મીટ ગાંધી, એટલે કે મીટ આઈ એમ હિયર. મને એવું લાગે કે હી ઇઝ ધ હોલી મેન, હી ઇઝ ધ હોલી મેન ઓફ ક્યોટો, કે જેને શોધવા ગયો ને કોઈ ન મળ્યું. તમે ગાંધીને શોધવા ગયા હતા, પણ ગાંધી તો હાથમાં સાવરણો લઈને સફાઈના કામમાં વ્યસ્ત હતો. આટલી સહજતા, એની નાની પેન્સિલ ખોવાઈ જાય તો આપણે એની નિંદા કરી શકીએ, પણ સાહેબ પેન્સિલ વગર એને નિંદર ના આવે. એટલો બધો જેને વિચિત્ર પુરુષ કહેવાય, એવો આ વિચિત્ર પુરુષ આપણી વચ્ચે હોય અને પવિત્ર હોય એનો આપણને ખ્યાલ નથી આવતો. મિત્રો, મને વિચાર આવ્યો કે આ બધા લોકો તો જતા રહ્યા છે, કોને અત્યારે પકડવા. મને એવું લાગે છે કે ઝેન આપણી આજુબાજુ છે, ગાંધી આપણી આજુબાજુ છે, ઈશ્વર આપણી આજુબાજુ છે, ક્યાંય શોધવાની જરૂરિયાત નથી. હું કોઈ એવી વાત કહેવા નથી માગતો, પણ અહીંયા પહેલે દિવસે અમે આવીને બેઠા અને ડાઇનિંગ હોલની બહાર બેઠા હતા, ત્યારે 1 પર્સન કેમ ટુ મી, મી એન્ડ માય વાઇફ, એન્ડ ઇન્ટ્રોડ્યુસ, આર યુ ફ્રોમ ઇન્ડિયા? મેં કીધું યસ, યસ આઈ એમ ઓલ્સો ફ્રોમ ઇન્ડિયા. એને બહુ આનંદ થયો કે આ ઇન્ડિયન ઓરિજિનવાળા અત્યારે સીધા ઇન્ડિયનથી આવતા કોઈ લાગે છે. એટલે રાજી થયા. મેં તમે શું કરો છો અહીંયા? મને કે હું આઈ એમ અ ડિશ વોશર હિયર, હું અહીંયા ડિશ ધોવા આવ્યો છું. કેમ ડિશ ધોવા આવ્યા છો? તો કે બેઝિકલી આઈ એમ અ કુક, આઈ એમ અ કુક. એમની સાથે વાત કરી ત્યારે ખબર પડી 8 વર્ષથી જાપાનમાં છે, 8 વર્ષથી, અને છતાં એણે કીધું યસ આઈ એમ ઇન્ડિયન, આઈ એમ ઇન્ડિયન. જપાનમાં 8 વર્ષથી છે, છતાં પણ જે કહે છે કે આઈ મીન, જેને કે હું બરોડા રહ્યો છું, અમદાવાદ રહ્યો છું, સુરત રહ્યો છું, હું દહેરાદૂનનો છું, 10 ધોરણ પાસ છું, એક દીકરો ને દીકરી છે, મારી પત્ની ત્યાં રહીને મુંબઈ રહીને એને ભણાવે છે,
પણ કુકિંગનું કામ મળતું નથી, એટલે મને એમ થયું કે કથા હોય અને કથામાં બાપુ પધારવાના હોય, ત્યાં ડિશ વોશ કરવાનું કામ મળે તો એટલું સાનિધ્ય મળશે ને, એટલે હું જોડાઈ ગયો છું. અમારી વચ્ચે રોજ એ વ્યક્તિ અહીંયા હોય છે, ડાઇનિંગ હોલના સકુરા હોલની અંદર બેઠો છે. આટલી સહજતા, એને કહેવાની જરૂર નથી. આપણે ભારતીયો ફોરેન જઈએ ને પછી ડિશ વોશર હોઈએ ને તો બોલીએ નહીં. હું તો મોટેલ ચલાવું છું એટલે કોઈકની મોટેલમાં હું કપડાં ધોઉં છું, એવો શરૂઆતમાં થતો, હવે નથી થતો પણ પહેલો થતો, પણ મારી મોટેલ છે એટલી પોતાની મોટાઈ છે. પણ એને સામેથી ગયો, આમાં ડિશ વોશર હિયર. તો આ આટલી સહજતા, એને ઇન્ટ્રોડક્શન આપવાની જ જરૂર નહોતી પોતાની, અમે તો પૂછ્યું જ નહોતું, તેમ છતાં જેણે કહ્યું, આ મારી વચ્ચે રહેલો એક નાનકડો સહજ પુરુષ. મિત્રો, બાપુ વિશે કાંઈ હું કહું તો બાપુને નહીં ગમે, એની મને ખબર છે, એટલે બાપુ વિશે હું કહેતો નથી. પણ એમની સહજતાની વાત હું ચોક્કસ કર્યા વગર ન રહું. બાપુ તમારે ત્યાં આવીને બેસે, પછી એ લાંબો કાર્યક્રમ હોય, ટૂંકો કાર્યક્રમ હોય, ગોષ્ઠી હોય, તો આયોજક શ્રોતાઓ બધાના જીવ ઘડિયાળ ઉપર ને હવે જમવાનું શું થશે ને એના ઉપર હોય. એક જ માણસ સહજતાથી આવ્યો પછી નિરાંતે પલાઠી મારીને બેસતો હોય, તેનું નામ મોરારી બાપુ. મારો અનુભવ છે, અનેક કાર્યક્રમો બાપુના યોજ્યા પછી હરિશ્ચંદ્રભાઈ એના સાક્ષી રહ્યા છે. એક વખત બાપુ તમારે આંગણે આવી ગયા પછી તમારે કોઈ ચિંતા નહીં, વચ્ચેથી જવું છે કે કંઈ નહીં. અમે બંને, અમે તુષારભાઈને વિનોદ બેઠા બેઠા નોંધીએ છીએ કે એમની યાદશક્તિ એટલે કેટલી, કે રેફરન્સ કરે તો બરાબર પણ મૂળ રેફરન્સ કર્યો હોય એનાથી દૂર ચાલ્યા ગયા હોય, પોણી કલાક સુધી બીજી વાતો કરી હોય અને આપણે ભૂલી જઈએ કે શું વાત કરી હતી, તો ફરી ફરીને પોણી કલાકે બાપુ પાછા આવે કે ઓલી અગરબત્તી વાળો હતો ને. આપણને એમ થાય કે અગરબત્તી આજે નહીં પ્રગટે પણ એ પ્રગટાવે. આ વાત હું બે એટલા માટે લિંક કરું છું કે જે એકદમ સહજ છે એને કાંઈ યાદ નથી રાખવું પડતું, અંદરથી આવી જતું હોય છે. સાહેબ એમણે ગઈકાલે કહ્યું હતું કે આનંદ તો અંદરથી આવે છે, કોઈ કે ફિલ્મની ગીત ન ગાવ તો કાંઈ નહીં, મને અંદરથી ઉગે છે. યુ કેન ફીલ દેટ ઇઝ એન્જોઈંગ સેઇંગ કથા ટુ અસ. આર યુ એગ્રી? યસ, દેટ ઇઝ ધ પોઈન્ટ. ઇટ ઇઝ નોટ અ રિચ્યુઅલ, ઇટ દેટ ઇઝ હિઝ જોય વોટ ઇઝ ડુઈંગ ડે બાય ડે. અને અમારી એક નાનકડી શાળાનો પ્રાથમિક શિક્ષક, પ્રાથમિક શિક્ષક, ઊંચો ઉઠે તો ક્યાં ઉઠે, સહજતાથી ઉઠે તો ક્યાં ઉઠે, એનો જવાબ આ છે. ફુગ્ગો ઉપર એટલા માટે નથી જતો કે ફુગ્ગાનો રંગ કાળો કે લાલ હોય છે, ફુગ્ગો ઉપર એટલા માટે જાય છે કે એની અંદર કઈ હવા ભરાઈ છે એના આધારે ફુગ્ગો આખો હવા ઉઠાવે છે. હું એવું માનું છું કે સહજતાની જે હવા પૂજ્ય બાપુમાં ઉમેરાણી છે. આ વાત મેં છેલ્લે એટલા માટે કરી છે કે જેથી કરીને હું છેક રામકૃષ્ણ દેવથી લઈને આજના આપણી વચ્ચે રહેતા દિનેશ સિંહ નામના વ્યક્તિ સુધી આવીને મારી વાત પૂરી કરું. બાપુ, છેલ્લી વાત શ્રદ્ધાંજલિ રૂપે, શ્રદ્ધાંજલિ એટલા માટે કે હિરોશિમાનું આ 71મું વર્ષ છે. જોગાનુજોગ એ પણ ઓગસ્ટનો મહિનો હતો, 6 ઓગસ્ટ 1945, જ્યારે હિરોશિમા અને નાગાસાકી ઉપર બહુ વિનાશક એવો બોમ્બમારો થયો. અને મહર્ષિના બહુ જ ચહિતા શિષ્ય સુંદરમની એક સુંદર રચના સાથે, આ એટલા માટે હું રજૂ કરું કે સુંદરમ જિંદગી છોડીને મહર્ષિના અનુયાયી બન્યા. આવે વ્યક્તિઓ તમને ક્યારે કેવી રીતે મળી જાય ખબર ન પડે. જિંદગી કે હર કદમ પર ગીરે, નિદા ફાઝલીનો શેર, જિંદગી કે હર કદમ પર ગીરે મગર સીખા કેસે ગીરતો કો થામ લેતે હૈ. કોઈક સામે આંગળી દે ને આપણે થાય કે બચી ગયા ભાઈ, પણ આનું મૂલ્ય જીવતે જીવત સમજાય તો કામનું. દુનિયા જીસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ. ગયા પછી એમ થાય કે બધું હતું જ રૂપાળું, હોય ત્યારે કચકચ ચાલે. સુંદરમની એક સુંદર રચના હિરોશિમાની તે બાલિકાને, એટમ બોમ્બના વિસ્ફોટ પછી એક ભાંગેલી દિવાલ પર અંકિત થઈ રહેલી, નિશાળે જતા બૂટની છૂટી ગયેલી દોરી બાંધતી હે ગભરું કન્યા, થથરે છે ભયથી તારી પ્રતિમા જોતા એટમ બોમ્બના ભંડારોના ચોકીદારો. કોણ થથરે છે? ચોકીદારો. ને પ્રેરે છે એ કરવા આપઘાત એટમ બોમ્બ ઝીકનાર વિમાનીને. હે નિષ્પાપ કન્યા, સંહારના કરાળ ખડક તરફ
ધસી રહેલા જગતના રાષ્ટ્રોના વાણો માટેની તું છે ઝબુક ઝબુક થતી અમર દીવાદાંડી. તારી શહીદીમાંથી ફૂટે છે જગતના હૈયાના વેરાણ રણોને નવ પલ્લવિત કરતી મૈત્રી ને કરુણાની શાશ્વત સરવાણી. આજે 71 વર્ષે આપણે મૈત્રી અને કરુણાની સરવાણી આ સરસ મજાના ઝીલના અવાજ વચ્ચે માણવા માટે ભેગા થયા છીએ. હું આજના સમયનો અને આજની સંધ્યાનો આભાર અને અહોભાવ વ્યક્ત કરી વિરમું છું. નમસ્કાર.